નવસારી વિજલપુર નગરપાલિકાની હદ વિસ્તારમાં રખડતા ઢોરો મામલે બીજીવાર મીટિંગ કેન્સલ થતા ગૌરક્ષકો અને માલધારીઓ સમાજમાં રોષ. શિક્ષક સાધારણ નથી. શિક્ષક બાળકોના અભ્યાસની ચિંતા કરી ઘોડે સવાર થઈ બાળકોના અભ્યાસની ચિંતા કરી તે બાળકો પાસે પહોંચે છે ત્યારે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ વર્ગમાં આશ્રમ શાળામાં ત્યાં રહીને ધોરણ 1-8ના 140 આદિવાસી બાળકો અભ્યાસ કરતા હતા. કોરોના વાયરસમાં શાળા બંધ હોય ત્યારે ઓનલાઈન શિક્ષણથી લઈ અનેક રીતે બાળકોના અભ્યાસની ચિંતા રાજ્ય સરકાર કરેલ છે. તેવા મા બાપ તેવામાં પોતાના વિસ્તારના આદિવાસી બાળકો શિક્ષણ કાર્ય ભૂલી ન જાય અને શિક્ષણ કાર્ય આપ્યા બાદ તેઓએ કેટલું કર્યું છે તે બાબતે નસવાડીના અંતરિયાળ વિસ્તાર કુપ્પા ખેદા પીપલવાડી ઘડી જેવા ગામડામાં વર્ગમાં આશ્રમ શાળાના શિક્ષક ગણેશભાઈ રાઠવા અને અમિતકુમાર વાઢેર નર્મદા નદીમાં લાકડાના જે હોકડું જેને નાવડી કહેતા હોય છે તે હોકડામાં બેસીને કુપ્પા ગામના એક નદીના કિનારેથી બીજા નદીના કિનારે ઘર હોય તેવા બાળકો પાસે પહોંચ્યા હતા અને શિક્ષણ બાબતે બાળકો શું અભ્યાસ કર્યો તેની જાત મુલાકાત કરી હતી. સાથે વાલીઓને તેમના બાળકોની શિષ્યવૃત્તિને લઈ બેંક ખાતા ખોલાવવા જાતે જાણ કરી હતી. મોબાઈલ નેટવર્કની સૌથી મોટી સમસ્યા છે અને પાકા રસ્તા હજુ બન્યા ન હોય ત્યારે આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરી લાકડાના નાવડામાં સીધી રીતે બેસી ન શકાય તેવા નાવડામાં જીવનું જોખમ ખેડી બાળકો પાસે પહોંચેલા શિક્ષકોની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. રખા પઠાણ, ZS TV, નસવાડી.